લોકોએ નિહાળ્યું છે જ્યાં હજુ જુનવાણી દેશી ગરબા ગવાય છે એ અભન ગવરાવે છે અને ભણેલા ગાય છે અને ક્યાંક સાઠ વર્ષના કાકા યુવાનની જેમ રમતા દેખાય જો કે થરાત વાવ તાલુકા કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાં દેશી ગરબા ગવાય છે જેવા કે કોળવા ઢીમા મલપુર જેવા ગામાઓમાં જૂની દેશી ગરબા ગવાય છે જ્યારે અહીંના લોકોથી વાત લોકોએ જણાવ્યું હતું કે અમને અમારી જૂની સંસ્કૃતિ ખૂબ સારી લાગે છે દેશી ગરબામાં અને મજા આવે છે વર્ષોથી અમે દેશી ગરબા રમીએ છીએ તેથી દેશી ગરબા ગાવાની અને ઢોલના તાલે રમવાની મજા જ કઈ ઓર છે બીજા અતિ મહત્વના સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી મળી રહ્યા છે વાત કરીએ બનાસકાંઠાના ધાનેરા ખાતે મહાકાળી ગરબા ચોકમાં માની આરાધના સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી માની આરાધનાનું પર્વ નવલી નવરાત્રીને લઈને યુવા હૈયાઓ ગરબે રમવા હિલોડે ચડ્યા છે ત્યારે ધાનેરામાં વિવિધ સોસાયટી શેરી મહોલ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ જમાવી છે ત્યારે નગરમાં લાધાપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી ચામુંડા માય મંડળ દ્વારા આ વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડી રાત સુધીઓપૂર્વક પૂજા અર્ચના આરતી ઉતારીને નવ દિવસની આરાધના સાથે ગુણગાન ગવાયા હતા અમારા સંવાદદાતા દીપક પુરાનું કહેવું છે કે માની આરાધના પર્વ એટલે નવરી નવરાત્રી દરમિયાન યુવા હૈયાઓ ગરબે રમવા ચડ્યા હોય ત્યારે સોસાયટી શેરી પણ ગરબાની રમઝટ બોલાવતા હોય છે અહીં બનાસકાંઠા નગરપુરના લાધાપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી ચામુંડા માય મંડળ દ્વારા આ વર્ષે ગરબાની મહોત્સવનું ખૂબ જ ઉત્સાહ આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાથી દીપક પુરબિયાનો અહેવાલ પાદરા